હેલો મિત્રો, વેલકમ ટુ વેબકૂફ. આજ આપણે જોવાના છે ગુજરાતની સંસ્કૃતિને લગતા પ્રશ્નોના જવાબ. તેમજ અગાઉ આપણે બે ભાગ ગુજરાતની સંસ્કૃતિને લગતા પ્રશ્નોના જવાબ આપણે જોયેલા છે, પેપર સોલ્યુશન કરેલા છે. તો આજે આપણે વધુ આગળ પ્રશ્નોના પેપર સોલ્યુશન જે છે એ કરીએ. ચાલો, તો પહેલો પ્રશ્ન છે કે ગાંધીનગર શહેરના સ્થાપિત અથવા તો આર્કિટેક્ટ કોણ હતા? તો ગાંધીનગર શહેરના સ્થાપિત આર્કિટેક્ટ એ જાણવા માટે આપણે જાણવું પડે કે ગાંધીનગર શહેરને બનાવ્યું કોણે. મતલબ કે આ એ સેન્સમાં પૂછે છે કે ઘણા બધા શહેર જે છે એ પ્લાન સિટી કહે છે. પહેલાં સિટીને બનાવવામાં આવે છે, ત્યારબાદ લોકો ત્યાં પ્લાન કરે છે આર્કિટેક્ટ દ્વારા, અને પછી ત્યાં લોકો રહેવા જાય છે. તો આ એ સિટીની વાત કરે છે. એવી રીતે જો આપણે જોવા જઈએ તો પ્લાન સિટી તરીકે ઇન્ડિયાની અંદર ઘણા બધા પ્લાન સિટી આવેલા છે. તેમાં સૌથી પહેલાં જયપુર આવેલું છે, જે 1726ની અંદર છે. તે આઝાદી પહેલાં પ્લાન સિટી તરીકે ઓળખાય છે. ત્યારબાદ આઝાદી પછી જો કોઈપણ પ્લાન સિટી જો બનાવવામાં આવ્યું છે તો એ છે ચંદીગઢ. ચંદીગઢ કેપિટલ છે પંજાબ અને હરિયાણાની, જે 1966ની અંદર બનાવવામાં આવ્યું છે. હવે ચંદીગઢ જે બનાવવામાં આવ્યું છે તેમાં બે આર્કિટેક્ટ છે. આ બધું કહેવાનું કારણ શું કામ છે કે ગાંધીનગરનો જે આર્કિટેક્ટ જે છે પ્રકાશ એમ આપટે અને એચ કે મેવાડા, એ લોકો જે ચંદીગઢના આર્કિટેક્ટ જે લે કોર્બ્યુઝર અને મેથ્યુ નોવિક, જે બે આર્કિટેક્ચર જે છે એમના આસિસ્ટન્ટ હતા, અને ત્યાંથી એણે સિટીનું પ્લાનિંગ ને બધું શીખી. ત્યારબાદ સૌપ્રથમ ભારતની અંદર પહેલું એ લોકોએ પ્લાન સિટી તરીકે ગાંધીનગરની રચના કરી. એના માટે આપણે એ જાણવું પડે કે એ લોકો કેના આસિસ્ટન્ટ હતા, અને એના ઉપરથી જ આપણને ખ્યાલ પડે છે કે આપણા ભારતની અંદર કયા કયા પ્લાન સિટી છે. ઘણા બધા પ્લાન સિટીઓ આવેલા છે, પરંતુ કોઈપણ એક્ઝામની અંદર એ પૂછાયેલા પ્રશ્નોની અંદર આ પ્લાન સિટીનું વર્ણન કરેલું છે ક્યાંક ને ક્યાંક. તો એના કારણે આપણે જે પ્લાન સિટી જે આવેલા છે જયપુર, ચંદીગઢ ને ગાંધીનગર, એનું આપણે નોલેજ લઈ લઈએ કે કોણે એમને બનાવ્યું છે અને ક્યારે બનાવ્યું છે. જેમ ગાંધીનગર જે છે એ 1971ની અંદર બનાવવામાં આવ્યું છે. શરૂઆત 1966ની અંદર થઈ ગઈ હતી, પરંતુ 71ની અંદર ગાંધીનગર બની ગયું, અને ત્યારબાદ ગુજરાતની રાજધાની તરીકે આવેલું છે. તો હવે તમે આ પ્રશ્નનો જવાબ ઇઝીલી આપી શકો છો કે ગાંધીનગર શહેરના સ્થાપિક આર્કિટેક કોણ હતા? તો કે એચ કે મેવાડા. અહીંયા એક જ પ્રશ્ન આવેલો છે, એક જ ઓપ્શન આવેલો છે, એચ કે મેવાડા. જો પ્રકાશ એમ આપટે તમને જો આપેલા હોય તો એ પણ આનો આન્સર આપી હોઈ શકે છે. તો એ આપણે જોવાનું છે કે જો પ્રકાશ એમ આપટે આપે અને એચ કે મેવાડા પણ આપે, જો બંને આપે તો તમે આનો આન્સર ઇઝીલી આપી શકશો. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતી સાહિત્યમાં ભવાઈના વેશો કોણે લખ્યા હતા? તો સાહિત્યની વાત આવે તો ભાલણ, શામળ, લાભશંકર ઠાકર અને અસાઈ ઠાકર જેવા સાહિત્યની અંદર ઘણા બધા લોકો આવેલા છે. અને વેબકૂફ દ્વારા સાહિત્યની જે પ્લેલિસ્ટ છે એ શરૂ થઈ ગઈ છે. જો તમે પણ ન જોયું હોય તો પ્લેલિસ્ટના વિડીયોઝ તમે જોઈ લેજો, એના કારણે તમને ઇઝીલી ખબર પડી જશે કે સાહિત્યની અંદર ક્યાં ક્યાં લોકો આવેલા છે. ભાલણ જે છે, શામળ જે છે, લાભશંકર ઠાકર જે છે. તો હવે ભવાઈના વેશોનો પ્રશ્ન આપણે અગાઉના પેપરની અંદર જ્યારે આપણે લેક્ચર લીધો હતો તેની અંદર આપણે વાત કરેલી છે. તો આની અંદર આવે અસાઈ ઠાકર. પરંતુ જો તમને કોઈપણ ક્વેશ્ચનનો આન્સર ખબર ન હોય પણ બાકીના ત્રણ ક્વેશ્ચનનો ઓપ્શન તમને ખ્યાલ હોય તો તમે એને એલિમિનેટ કરી શકો કે ભાલણ જે છે એ ભવાઈ સાથે જોડેલ નથી, શામળ જે છે, લાભશંકર ઠાકર જે છે એ પણ ભવાઈ સાથે જોડેલ નથી, અસાઈ ઠાકર જ જોડાયેલ છે. જો તમને આન્સર એ આ જે મેથડ જે છે એને કહેવાય એલિમિનેશનની મેથડ છે. ઘણી બધી એક્ઝામોની અંદર, સારી સારી એક્ઝામની અંદર આ રીતે પણ તમે આન્સર આપી શકો છો. પરંતુ જો હવે આપણને ખ્યાલ છે અસાઈ ઠાકર સાથે જોડાયેલા છે, જેમ કે અગાઉ જ મેં ભણાવેલું છે, તો હવે આપણે જોઈએ કે એનું રિવિઝન કરી લઈએ કે જેથી હજી આગળ પણ જો એક્ઝામ ક્યાંય પૂછાય તો અસાઈ ઠાકર જે ભવાઈના વેશોની વાત કરે છે તે આપણે જોઈ લઈએ. તો ચાલો જોઈએ. તો ભવાઈની વાત કરે તો આપણે એ જોવાનું છે કે અસાઈ ઠાકર સિદ્ધપુરના આદિત્ય બ્રાહ્મણ કુળમાં જન્મેલા છે. ભવાઈ એક નાટ્યપ્રકાર છે, એ ગેય પદ્યમાં તેમજ ગદ્યમાં પણ થાય છે. તેના પાત્રો જોઈએ તો રંગલો છે, નાયક છે, નાયિકા છે. તેમજ રંગલો જે છે પાત્ર જે છે એ ઘણા બધા વેશોની અંદર અલગ અલગ નામોથી કહેવામાં આવે છે, જેમ કે ગોપી, કાન ગોપીના વેશમાં સુખાજી, જુડાજુડાના વેશમાં અડવો, ચશ્મા ઓડરના વેશમાં રંગલો. ત્યારબાદ નાયક એ ભવાઈનું મુખ્ય પાત્ર તરીકે કહેવામાં આવે છે. નાયિકા એ સ્ત્રી પાત્ર હોય છે જે ભજનાર પુરુષ
હોય, મોટાભાગે ભજનો અપુરુષ જ હોય છે, તેને કાચળીઓ કહેવામાં આવે છે. આ બહુ જ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાય પણ છે. ત્યારબાદ નાપી કે ભવાઈ જે ચંદ્રમામાં મેદાન અથવા શેરીમાં ભજવાય તેની વચ્ચે મશાલ વચ્ચે રાખીને જે બેસે તેને નાપી કહે છે. તો એ પણ તમે જોઈ લેજો. ત્યારબાદ અસાઈઠ ઠાકરે તો 360 જેટલા વેશો રચ્યા છે, તેથી એમાંથી જે એક્ઝામની અંદર પૂછાય છે, જેમ કે અગાઉની આપણે ક્વેશ્ચન જે ભવાઈનો હતો એમાં આપણે જોયું હતું કે સૌથી જૂનામાં જૂનો વેશ કયો છે, તો એ રામદેવનો વેશ છે. તેમાં જુડા જુડાનો વેશ જે છે એમાં મુસ્લિમ શાસનની અસર જે છે એ જોવા મળે છે. કજોડાનો વેશ છે, સામાજિક કુરિવાજોને પ્રહાર કરતો વેશ છે. તેમજ નાના હિન્દુ રજવાડાના ઠાકરો વિશેના વેશો જે છે, જે રાજા ધીધણ, ભીખુ સિસોદિયા, મણિબાસ હતી, જે અણઘણા બધા વેશો કોઈ પણ એક મેસેજ સાથે અથવા કોઈ પણ એક વસ્તુ સાથે જોડાયેલા હોય છે, તો એ રીતે એ વેશોને એ રીતે યાદ રાખવાના હોય છે કે કાન ગોપી, કાળકા, પતાઈ રાવળ, ગણપતિ જે છે એ ધાર્મિક વેશો તરીકે છે. મોટા રાજ્યોને લગતા વેશોની વાત કરવામાં આવે તો સગરા જેસમ તેમજ જસમા ઓડન તરીકેના વેશો પણ આવેલા છે. તો હવે તમને ભવાઈને લગતા કોઈ પણ પ્રશ્નો તમને આવે છે, તમે ઇઝીલી એનો આન્સર આપી શકો છો. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત છે કે ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે કાઉ સેન્ચ્યુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? તો કાઉ સેન્ચ્યુરીની વાત કરું તો એ પોરબંદર જિલ્લાની અંદર કરવામાં આવી છે. આ પ્રશ્નોનો આન્સર તમે જિલ્લાને લગતા કોઈ પણ વિડીયો વેપપ્રૂફની જે વિડીયો સિરીઝ છે એની અંદર પણ આ પ્રશ્નો હશે, તમે એમાં જોતા રહેજો. આગળ એમાં જે જિલ્લાઓ આવેલા છે એક પછી એક બધા જિલ્લાઓ કવર કરી લેવાના જ છે, અને એક પછી એક બધા જિલ્લાઓમાં વાત કરવામાં આવેલી જ છે, અને એમાં પણ આ કહેવામાં આવશે. પરંતુ અહીંયા જો પોરબંદર આવેલું છે તો તમને ગુજરાતની લોક સંસ્કૃતિને લગતું એક મેળો અહીંયા થાય છે, તમને યાદ આવવો જોઈએ પોરબંદરની અંદર. તો એ પણ જોઈ લઈએ, માધવરાયનો મેળો. તો માધવરાયનો મેળાની વાત હવે આપણે કરીએ તો એ પોરબંદર જિલ્લાના માધવપુર ગેટમાં થાય છે. ચૈત્ર સુદ 9-13 5 દિવસનો મેળો છે. કચ્છની મેર જાતિના લોકો જોડાયેલા હોય છે. દંતકથામાં માધુરાય એટલે શ્રીકૃષ્ણ રુક્મિણીનો વિવાહ કરવામાં આવે છે, મેજરનું પિક્ચર એ મૂકેલું છે. તો આવી રીતે કોઈ પણ પ્રશ્નો આવે તો એને તમે ગુજરાતની લોક સંસ્કૃતિને લગતું જો કોઈ જિલ્લા તમને 4 આપેલા છે તો ત્યાં જિલ્લાની અંદર થતા મેળાઓ, કોઈ પણ ત્યાં અલગ મંદિરો, સ્થળો, કુંડ, તળાવ, કોઈ પણ જે વસ્તુ જે છે એને તમે જોઈન કરો તો તમે એક જ ઓપ્શનમાંથી ઘણી બધી વસ્તુને કનેક્ટ કરી શકો છો, ડોટને કનેક્ટ કરી શકો છો. તો ચાલો આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કયા યાત્રાધામમાં સ્વાઇપ કાર્ડ દ્વારા કેશલેસ દાન આપવાની સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો? તો એના માટે આ પ્રશ્ન છે કરંટ અફેરને રિલેટેડ પ્રશ્નો છે, જે 2016 જે યરમાં કરંટ અફેર આવેલું છે ત્યારથી આ પ્રશ્ન એમાંથી આવશે. જોકે પણ વસ્તુ અહીં છે કે અહીંયા અંબાજી આવેલું છે, સોમનાથ છે, શામળાજી છે, તમે આ ધાર્મિક સ્થળો વિશે તમે ખ્યાલ હોવો જોઈએ એ ક્યાં આવેલું છે, કયા પર્વત, જો કોઈ પણ એના આજુબાજુ પર્વતો હોય, નદીઓ હોય, એ પણ તમારે જાણવું પણ જરૂરી છે. કોઈ પણ એક્ઝામની અંદર તમે પ્રિપેરેશન કરતા હોય છે, પીએસસી, જીએસએસબી છે, તો આપણે અંબાજીની વાત, બાકીના 3 સ્થળો તો તમે કદાચ જાણેલા હશે, કેમ કે આગળ જ શામળાજીની વાત આપણે આગળ જ મેળામાં થયેલી, સોમનાથ, દ્વારકા. તો અંબાજીની વાત જે બાકી હતી તો આપણે અંબાજીની વાત જોઈ લઈએ. તો અંબાજીની વાત આપણે કરીએ તો એ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ગામની અંદર આવેલું છે. હવે અંબાજી જે છે એ પહાડોની હારમાં, એટલે કે જેમ આપણે 4 આપણે ગુજરાતનો મેપ આપણે જોઈએ તો એની અંદર જે અરવલ્લી, વિંધ્યા, સતપુડા, સહ્યાદ્રી જે 4 હારમાળો આવેલી છે એના આધાર ઉપર ત્યાં એક ટેકરીઓ આવેલી છે, આરાસુરની ટેકરીઓ. અને એ આરાસુરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે ગબ્બર. એ ગબ્બર પર્વતની ઉપર અંબાજી માતાજીનું મંદિર આવેલું છે. તેમજ તેને આજુબાજુને લગતી નદી તો કે સરસ્વતી નદી, હવે વિશેષતા જે છે તો ત્યાં કોઈ પણ પ્રકારના વન આવેલા છે, જેમ કે અહીંયા કુંડ આવેલા હોય છે, જેમ કે અહીંયા મંગલ્ય વન આવેલું છે. 2005 અંદર ગુજરાત સરકારે એને અનાઉન્સ કરેલું છે. ત્યારબાદ માનસરોવર કુંડ ત્યાં આવેલું છે. હવે દંતકથાની અંદર એવું છે કે અંબાજી જે છે એ 51 શક્તિપીઠો જે માતા સતીજીના જે અંગો જે છે એના આધાર ઉપર ત્યાં શક્તિપીઠો તરીકે એને ઓળખવામાં આવે છે. તેમાં અંબાજી જે છે એ માતા સતીજીનું હૃદય છે તેવી દંતકથાઓ તેની સાથે જોડેલી છે. તો એ પણ વસ્તુ આપણે યાદ રાખી લઈએ. અહીંયા મેં એના ફોટા મૂકેલા છે અંબાજીના અંદર, અને આ જે પર્વત આવેલો છે એ ગબ્બર પર્વત, તેની અહીંયા સંધ્યા સમયનું પિક્ચર છે,
તમે ઇઝીલી હવે યાદ રાખી શકશો. અંબાજીનું મંદિર જો કોઈ કોઈ ન ગયું હોય તો પણ મેં એના ફોટા મૂક્યા છે, તો મેં એના ફોટાથી તમે એને ઇઝીલી યાદ રાખી શકો છો. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે તો પ્રાચીન ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠોમાં ગુજરાતની કઈ વિદ્યાપીઠ હતી? તો પ્રાચીન ભારતની વિદ્યાપીઠોમાં તમને એક ખ્યાલ હોવો જોઈએ કે તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા એ બધી વિદ્યાપીઠો ક્યાં આવેલી છે. ગુજરાતની અંદર તમે વલ્લભી કદાચ ખ્યાલ હશે, પણ બાકીની વિદ્યાપીઠો ક્યાં ક્યાં આવેલી છે તો એ તે પણ તમને ખબર હોવી જોઈએ. તો ચાલો એ જોઈ લઈએ. તો ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠોમાં તક્ષશિલા જે છે જે સૌથી ખૂબ જ જૂની છે, જે ગાંધાર સ્થળ જે રાવલપિંડી જિલ્લો જે પંજાબ રાવલપિંડીની અંદર છે, જે પંજાબ જિલ્લાની અંદર પાકિસ્તાનની અંદર અત્યારે આવેલું આ સ્થળ છે ગાંધાર, ત્યાં તક્ષશિલા આવેલી છે. જે મોસ્ટ ઓફલી જો તમે પ્રાચીન ભારતની વાત કરવામાં આવો તો રામાયણની અંદર રામ ભગવાનના ભાઈ ભરતના પુત્ર તક્ષનું નામ પરથી તક્ષશિલાનું નામ તરીકે એને ઓળખવામાં આવે છે. એ પણ આની સાથે રહેલી એક પણ એક વાત છે જેના આધાર ઉપર એ તક્ષશિલાનું નામ તક્ષશિલા એ રાજા ભરતના પુત્ર પરના નામ પરથી પડેલું છે. ત્યારબાદ બીજું છે નાલંદા, જે પ્રાચીન ભારતના એક જનસંઘ મતલબ કે ત્યાં એ સંઘો જે આવેલા હતા જેમાં અલગ અલગ રાજ્યોને ઓળખવામાં આવતા, મગધ જે આવેલું જે છે એ મગધ રાજ્યની અંદર હતું ત્યારે, જે હાલનું જે પટના બિહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિક્રમશિલા પણ એક પ્રસિદ્ધ વિદ્યાપીઠો છે ભાગલપુર ડિસ્ટ્રિક્ટની અંદર બિહાર રાજ્યની અંદર આવેલી છે. ત્યારબાદ પુષ્પગીરી, ઘણા બધા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય પુષ્પગીરી ક્યાં છે, તો તે ઉદયગીરી જજપુર, જોજો મિત્રો યાદ રાખજો આ જજપુર તરીકે અને ઓળખવાનું છે, જયપુર નથી જો કદાચ એ ભૂલ ન થઈ ગયા, માઇનર મિસ્ટેક. અને પુષ્પગીરી એ પ્રસિદ્ધ વિદ્યાપીઠ ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠોમાંની એક છે. આમ તો ઘણી બધી વિદ્યાપીઠો છે, પરંતુ પ્રસિદ્ધ વિદ્યાપીઠો જો કોઈ પણ ક્યાંય એક્ઝામની અંદર પૂછેલા પ્રશ્નો હશે તો એને મેં અહીંયા રાખ્યા છે. અને એ ઓડિશાની અંદર આવેલું છે, એ પણ યાદ રાખજો. પુષ્પગીરી જે છે એ ઉદયગીરી, જજપુર અને ઓડિશાની અંદર આવેલી છે. ત્યારબાદ વલ્લભી તો આપણને ખ્યાલ હશે કે ગુજરાતની અંદર આવેલી છે, ભાવનગર ડિસ્ટ્રિક્ટની અંદર ગુજરાતની અંદર. તો હવે તમે કોઈ પણ વિદ્યાપીઠને જો લગતા કોઈ પ્રશ્ન આવે તો તમે ઇઝીલી એનો આન્સર આપી શકશો. તક્ષશિલા ક્યાં છે, નાલંદા ક્યાં છે, વિક્રમશિલા ક્યાં છે, વલ્લભી ક્યાં છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોડકાને રિલેટેડ છે. તો ગુજરાતની અત્યાધુનિક પોર્ટ મુંદ્રા જે કચ્છની અંદર આવેલું છે, નીલકા નદીના કાંઠે આવેલું પવિત્ર શિવાલય ભીમનાથ તેમજ ગરમ પાણીના જરા, આની અંદર બાકી બધા જોવા જાઓ તો આ પ્રશ્ન છે જિલ્લા રિલેટેડ પ્રશ્નો છે. પરંતુ આ પ્રશ્ન એ રાખવાનું કારણ તેની સાથે જોડેલું ગરમ પાણીના જરાને લગતું વિશેષ જે જાણીતું સ્થળ જે છે એના કારણે મેં આ પ્રશ્નને અહીંયા મૂકેલો છે. મોસ્ટ ઓફ વેબકૂફની અંદર જિલ્લાની પણ સિરીઝ છે જે મેં આગળ વાત કરી, તો તમે એમાંથી આ એક પછી એક જે કહેવાય વન લાઇનર તરીકે પણ ઓળખાતા પ્રશ્નો જે છે એ પણ તમને ત્યાંથી ખ્યાલ ઇઝીલી મળી જ જશે. તો ગરમ પાણીના જરા રિલેટેડ પ્રશ્નો આપણે જરાક જોઈ લઈએ. તો ગરમ પાણીના જરાની અંદર એવી વસ્તુ છે કે ચાર આવેલા છે. આ પ્રશ્ન જીપીએસસી પીઆઈની અંદર ગયા વર્ષે 2019ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એક માર્ક માટે. મોસ્ટ ઓફ જણાને ખ્યાલ નહીં હોય કે આપણા ગુજરાતની અંદર ચાર જરાઓ આવેલા છે. મોસ્ટ ઓફ બધાને યાદ હશે, ત્રણ કા બધું બે યાદ હશે, પણ એટલે બધા લોકોને ખ્યાલ પડે એટલે મેં આ તમને ગરમ પાણીના જરા જે ચારે ચાર જે છે એ મૂકેલા છે. પહેલો જે છે તુલસીશ્યામની અંદર, જે મોસ્ટ ઓફ બધાની યાદ ખબર જ હશે, ખૂબ જ પ્રખ્યાત છે ગીર સોમનાથ જિલ્લાની અંદર, ઉના તાલુકાની અંદર ગામ તુલસીશ્યામ છે. ત્યારબાદ લસુંદરા છે, લસુંદરા ખેડા જિલ્લાના કંઠલાલ તાલુકો અને ગામ છે લસુંદરા. ત્યારબાદ ટુવા પણ એક ગરમ જ્યાં પણ એક ગરમ પાણીના જરા તરીકે ઓળખાય છે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની અંદર ગામ ટુવા છે. ત્યારબાદ ઉનાઈ જે છે નવસારી જિલ્લાના વાસંદા તાલુકાની અંદર ઉનાઈ ગામની અંદર આવેલું છે. તો હવે તમને જો ગરમ પાણીના જરાને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે ઇઝીલી એનો આન્સર આપી શકો છો. અને જો જીપીએસસી પીઆઈની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હોય તો એવું લાગે જ છે કે આગળ આવતી બિન સચિવાલયની પરીક્ષામાં ટીડીઓની અંદર પણ આ પ્રશ્ન પૂછવાની શક્યતા છે જ પૂરેપૂરી. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કચ્છના રાપર ખાતે કયો મેળો લોકમેળો ભરાય છે. આ પ્રશ્નમાં આગળ પણ એક બે વખત આ પ્રશ્ન આવેલો છે, જેટલી વખત આ પ્રશ્ન આવશે તો પણ હું એને મૂકીશ, કેમ કે જો કોઈપણ માહિતીનું પુનરાવર્તન તમે કરતા રહ્યો, રિવિઝન કરતા રહ્યો વારંવાર, તો એ માહિતી તમારા મગજની અંદર છપાઈ જાય છે.
જો હવે તમને ક્વેશ્ચન રાપર ખાતે કેવું મળ્યું તો આ પૂછવામાં આવે તો તમે ઇઝી અમે ફટાકથી એનો આન્સર આપી શકો છો અડધી રાત્રે પણ કે રવેચીનો મેળો જશે. બાકી બાકીના જે મેળા જે છે અને તમે આરામ ઇઝીલી કહી શકો કે કચ્છના રાપર ખાતે રવેચીનો મેળો ભરાય છે અને કાકડભૂત ખાતે જખનો મેળો ભરાય છે. તો કદાચ જો કોઈ પણ નવા કોઈ પણ જોડાણા હોય વેકૂફની અંદર તો એ પણ હું તમને કહી દઉં કે કચ્છના કચ્છ જિલ્લાના તાલુકો રાપર ગામ રાપરની અંદર રવેચીનો મેળો ભરાય છે. રવેચી માતાનો મેળો તરીકે ઓળખાય છે. ભાદરસુદ આઠમ એનો સમય છે. સમુદાય છે આહીર બારી ને પટેલ. તેમજ કચ્છ જિલ્લાના કાકડ બીચ ખાતે ભાદરવા સુદ 15ની અંદર ચખનો મેળો ભરાય છે. તો હવે તમે રવેચીનો મેળો ઇઝીલી તમે આન્સર આપી શકશો છો મેળાનો. તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ચિત્ર વિચિત્ર મેળો. જો મિત્રો આગળ ઓપ્શનની અંદર ચિત્ર વિચિત્રનો મેળો પણ હતો તો ચખનો મેળો થઈ ગયો. ચિત્ર વિચિત્રનો મેળો પણ આપણે જોઈ લઈએ. તો ચિત્ર વિચિત્રનો મેળો હતો તમને જો સાબરકાંઠા જિલ્લાની અંદર ખેડબ્રહ્મા તાલુકાની અંદર ગામ ગુણબાખરીની અંદર આ મેળો જોવામાં આવે છે. સમય છે હોળી પછીના 14મા દિવસે ફાગણ વદ 14. નદી છે સાબરમતી અને વાકડના સંગમ પર આ મેળો ભરાય છે. ત્યારબાદ સમુદાય છે ભીલ અને ગરાસિયા આદિવાસીઓ. પિત્રોની અસ્થિનું વિસર્જન અને એકબીજાના સ્નેહીજોને વિલાપ કરીને હાડગાળની વિધિ છે. મેં તમને કીધેલું કે કોઈ પણ સમુદાયની એક વિશેષતાવાળી કોઈ પણ એક વિધિ હોય છે જેને આપણે યાદ રાખવું પડે છે. કેમ કે એ વિશેષતાવાળી વસ્તુ જે બીજા મેળાઓથી અલગ પડતી હોય એ જ વસ્તુ જે ઓડ તરી આવે છે એ જ વસ્તુ આપણને એક્ઝામની અંદર પૂછવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ત્યારબાદ દંતકથા છે કે શાંતનુના બે પુત્ર ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય એની માતા સત્યવતી અને દેવવ્રતની વચ્ચેના સંબંધોની ખોટી માન્યતા કરી છે. જો તમે ઇઝીલી મેળાને યાદ રાખવા માટે મેં તમને ફોટા પણ મૂકેલા છે અહીંયા. હવે ફોટા ઉપરથી તમને યાદ રહી જશે કે ચિત્ર વિચિત્રના મેળાની અંદર આ પ્રકારની વિધિ કરવામાં આવે છે હાડ ગાળવાની. તો હવે તમને ચિત્ર વિચિત્ર અને રાપર બંને પણ મેળા યાદ ઇઝીલી રહી ગયા છે. ત્યારબાદ છે રુદ્રમાળ. હવે આ પ્રશ્ન મૂકવાનું કારણ અને તાલુકા જે હું રાખું છું કોઈ પણ ક્વેશ્ચનની અંદર ગામ તાલુકા અને જિલ્લાનું એનું એક મહત્વ છે. કેમ કે જો રુદ્રમહાલ ક્યાં આવેલો છે જે લોકો તૈયારી બધા ઘણા સમયથી કરતા હશે ઇઝીલી કહી દેશે કે પાટણની અંદર આવેલા છે. પણ પાટણ એક જિલ્લો છે. અહીંયા વાત પાટણ અને સિદ્ધપુર બંને આવેલી છે. સિદ્ધપુર તાલુકો અને સિદ્ધપુર ગામ પણ છે. એટલે જો તમે મોસ્ટ ઓફ વિદ્યાર્થી જે છે એ પાટણ સિલેક્ટ કરી લેશે તો એનો આન્સર ખોટો પડી જશે. કેમ કે આન્સર કીની અંદરનો આન્સર આવેલો છે સિદ્ધપુર અને રુદ્રમહાલે આમ પણ સિદ્ધપુરની અંદર જ આવેલો છે. તો તમે પાટણ લખશો તો એ ખોટું પડશે કેમ કે પાટણ તો જિલ્લો છે. તો હવે સિદ્ધપુરની અંદર આવેલો છે એના માટે આપણે રુદ્રમહાલેને જાણી લઈએ કે રુદ્રમહાલની અંદર શું આવેલું છે. તો ચાલો જોઈએ રુદ્રમહાલે. તો રુદ્રમહાલેની વાત એ છે કે પાટણ જિલ્લાના તાલુકો સિદ્ધપુર ગામ સિદ્ધપુર જે શ્રીસ્થળ તરીકે પહેલાં સોલંકી કાળની અંદર જે રાજપૂત કાળની અંદર સોલંકી કાળ આવે છે જ્યારે સોલંકી રાજાઓ દ્વારા શ્રીસ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નદી તો કે સરસ્વતી નદી પર આવેલું છે. બાંધકામ આનું બાંધકામ ખૂબ જ લાંબુ ચાલી રહ્યું હતું. મૂળ રાજ સોલંકીએ સ્ટાર્ટ કર્યું હતું જેને ચાલુક્ય પણ કહેવામાં આવે છે. 942માં એ સ્ટાર્ટ થયું હતું અને સિદ્ધરાજ જયસિંહ 1140ની અંદર પૂર્ણ થયું હતું. એટલા લાંબુ સમય સુધી આનું કામકાજ ચાલ્યું હતું. અને એની રુદ્રમહાલયની એટલું વિશાળ અને એટલું ખૂબ જ મહત્વ હતું કે મોસ્ટ ઓફ અલાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાત પર ચઢાઈ કરે છે ત્યારે એનો વિનાશ કરે એને તોડે છે. ત્યારબાદ અહમદશાહ પહેલો પણ આવે છે ત્યારે પણ એને તોડે છે. ત્યારબાદ પાછું ત્યાંના લોકો દ્વારા બનાવવામાં આવે છે. એમ બે વખત આ રુદ્રમહાલય મંદિર જે છે એ તૂટે છે. ત્યારબાદ ત્યાંની વિશેષતા છે કીર્તિતોરણ જે મેં આવેલું છે. સેમ કીર્તિતોરણ વડનગર તાલુકાની અંદર મહેસાણા જિલ્લામાં પણ આવેલું છે. તે આ જ રુદ્રમહાલયના કીર્તિતોરણની કોપી કરવામાં આવી છે. તો હવે તમને રુદ્રમહાલયને લગતા કોઈ પણ પ્રશ્નો જો આવે તો તમે એનો આન્સર ઇઝીલી આપી શકશો. તો ચાલો નેક્સ્ટ જોઈએ. પાછા જોડકા આવેલા છે તો તમે રુદ્રમહાલય જે આપણે આગળ જ સમજ્યા છીએ સિદ્ધપુરની અંદર આવેલો છે પાટણ જિલ્લાની અંદર. જિલ્લાને રિલેટેડ પ્રશ્નો છે. ભાવિ દેશભક્તો તૈયારી કરતા સૈનિક શાળા બાલાછડી છે એ જામનગરની અંદર આવેલી છે. તેમજ અહીં આવેલું છે બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિ સ્થળ જે કામરેજ આવેલું છે. તો બ્રહ્મા અને નારદ આમ જોવા જાય તો બ્રહ્મદેવનું એક જ મંદિર આખા ભારતની અંદર મોસ્ટ ઓફ એક જ મંદિર તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. અને ગુજરાતની અંદર બ્રહ્મા અને નારદનું વિરલ મૂર્તિ સ્થળ કામરેજ છે સુરત જિલ્લામાં આવેલું છે. તો એ બ્રહ્માનું જે મંદિર આવેલું છે એની આપણે વાત બ્રહ્માજીનું મંદિર આવેલું છે એની આપણે વાત કરીએ કે એ રાજસ્થાનના અજમેર જિલ્લાના પુષ્કર
પુષ્કર પુષ્કર અજમેર જિલ્લાની અંદર પુષ્કર નામના સ્થળે આવેલું છે અને ત્યાં પુષ્કરનો મેળો જાય છે કાર્તિકી પૂર્ણિમાની અંદર. ભારતનો સૌથી મોટો પશુ મેળો તરીકે ઓળખવામાં આવે છે અને એને એ પણ પુષ્કર ઊંટ મેળા તરીકે પણ એને ઓળખવામાં આવે છે પુષ્કરના મેળાને. તો ઊંટને રિલેટેડ એક મેળો આપણે ભારતમાં જોઈએ તો આપણે ગુજરાતમાં પણ જોઈ લઈએ. તો ગુજરાતમાં આપણે જોઈએ તો કે વવઠાનો મેળો જે અમદાવાદ તો ધોળકા તાલુકાના ગામ વવઠાની અંદર થાય છે કાર્તિકી સુદ પૂર્ણિમાના દિવસે. નદી છે સાબરમતી નદીમાં હાથમતી. જો મેં તમને પહેલાં પણ નદીને રિલેટેડ પ્રશ્નો આપણે આગળના જ્યારે પેપર સોલ્યુશન કર્યું ત્યારે પણ એમાં આવેલો હતો કે સાબરમતીમાં હાથમતી આવેલી છે અને વાત્રકની અંદર ખારી મેસો માજમને સીડી એક જ લાઇનમાં યાદ રાખવાની છે મિત્રો આ નદીને, જેથી તમે એને ઇઝીલી યાદ રાખી શકશો. અને જ્યારે પણ વવઠાનો મેળો આવશે કે એને રિલેટેડ કોઈ પણ વસ્તુ આવશે હું આ મેળાને પાછો રિવિઝન કરાવીશ, જેથી તમે વારંવાર રિવિઝન કરશો તો આ મેળાને તમે ઇઝીલી તમારા મગજમાં છપાઈ જશે. ટોટલ 7 નદીઓ છે જો એમાં સાબરમતીમાં હાથમતી, વાત્રકમાં ખારી મેસો માજમને સીડી. સમુદાય તરીકે આવે તો ભાલ અને નળકઠાના લોકો અને ઠાકોર રાણા દરબાર કાછિયા પટેલ અને રાજપૂત લોકો. પાંડવો અજ્ઞાતવાસની અંદર જ્યારે 13મા વર્ષમાં હતા ત્યારે વવઠાના મંદિરે આવેલા હતા. ભગવાન શિવના પુત્ર કાર્તિકેયની ચરણ પાદુકા આવેલી છે. તેમાં વિશેષતા એ છે કે રંગીન ગધેડાની બજાર થાય છે અને ઊંટના પણ અહીંયા મેળો ભરાય છે. તો હવે તમે વવઠાનો મેળો અને જે પુષ્કરનો મેળો છે એ બંને પણ યાદ રાખી ગયા. તો હવે આપણે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હા, મુગલ બાદશાહ જહાંગીર. આ હિસ્ટ્રીને ગુજરાતની હિસ્ટ્રીને લેલો પ્રશ્ન છે, પરંતુ અહીં એક શહેરની વાત કરવામાં આવી છે અને શહેરના નામને આધારે શહેર ઘણી બધી વખત ઘણી એક્ઝામમાં પૂછાયેલું હોય. તો ચાલો આપણે જોઈએ કે બાદશાહ જહાંગીરે ક્યાં શહેરને ગર્દાબાદ કહ્યું હતું. આનો આન્સર છે અમદાવાદ. હવે આન્સર અમદાવાદ આવેલો છે તો આપણે અમદાવાદના જે નામ આવેલા છે અલગ અલગ એ આપણે જોઈ લઈએ. તો ક્યાં નામ આવેલા છે જોઈએ. તો કે હા, આ ગર્દાબાદની સ્ટોરી પહેલાં હું તમને એના બીજા નામ જે આવેલા છે એ પણ કહી દઉં. આસાવાલ તરીકે પણ 9મી કે 10મી સેન્ચુરીની અંદર ઇતિહાસકારો એને નામ એનું આપેલું છે. ત્યારબાદ કર્ણાવતી જ્યારે કર્ણદેવ પહેલો 1064-94 જ્યારે ગુજરાતની અંદર કર્ણાવતી નામનું સ્થળ સ્થાપે ત્યારે અમદાવાદની નજીક જ આવેલું હોય છે અને અમદાવાદનું ખૂબ જ પ્રાચીન નામ કર્ણાવતી પણ છે. ત્યારબાદ જ્યારે મુગલ શાસનથી પહેલાં જ્યારે ગુજરાત ત્યારે સ્વતંત્ર બને છે ત્યારે અહમદ શાહ પહેલો જે અમદાવાદનું નામ અહમદાબાદ નામ પાડે છે 26/2/1411ની અંદર. અહમદ શાહનું મૂળ નામ નાસરુદ્દીન અહેમદ શાહ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યારબાદ આવે છે ગર્દાબાદ. તો ગર્દાબાદની સ્ટોરી એવી છે કે જો આપણે આગળ વાત કરીએ કે જ્યારે ભૂચરબળીનું યુદ્ધ થયું જ્યારે અકબરે એના મિર્ઝાઝીઝ કોકાને ભૂચરબળીનું યુદ્ધ થયું આપણે અહીંયા, ત્યારબાદ અકબર ગુજરાતની અંદર ગુજરાતનું શાસન શરૂ કરે છે અને ત્યારે એ જહાંગીરને ગુજરાતના પ્રવાસે મોકલે છે. તમને કદાચ ઘણી બધી જે વાંચ્યું હોય છે કે જ્યારે પહેલી વખત અકબર ખંભાતના અખાત પાસે દરિયો જોવે ત્યારબાદ જહાંગીરને ત્યાંનો સુબો તરીકે મોકલે છે અને એ જ્યારે અમદાવાદની અંદર જ્યારે આવે છે ત્યારે એને ધૂળિયું શહેર લાગે છે અમદાવાદ. તો જે અમદાવાદને ધૂળિયું શરીકે તરીકે કહેવામાં આવે છે અને એના આધાર ઉપર ઉર્દુની અંદર એક શબ્દ છે ગર્દાબાદ. ગર્દ એટલે ધોળિયું શહેર અને એના આધાર ઉપર આખા શહેરનું નામ એણે ગર્દાબાદ અમદાવાદનું એક વિશેષણ પ્રયોજ્યું હતું. આ તમને મોસ્ટ ઓફ ક્યાંય પણ બુકમાં જોવા નહીં મળે. આ મોસ્ટ ઓફ ભગવદ્ ગોમંડળની અંદર જે ડિક્શનરી છે એની અંદર આ શબ્દની આખે આખી વાત કહેવામાં આવી છે અને મોસ્ટ ઓફ ગુજરાતની હિસ્ટ્રીને આ પ્રશ્ન ગુજરાતની હિસ્ટ્રીને રિલેટેડ છે, પરંતુ આ અમદાવાદ શહેરનું વાત કરવામાં આવી છે એટલે મેં અહીંયા ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. તો આ મોસ્ટ ઓફ તને ભગવદ્ ગોમંડળમાં આનો આન્સર જે થાય તમને ખ્યાલ પડી જાય. બાકી બુક્સની અંદર તો કદાચ ક્યાંય જોવા નહીં મળે, વાંચવા નહીં મળે આનો ઉલ્લેખ એટલો બધો એટલે. તો હવે એવી રીતે અમદાવાદની વાત કરીએ. હવે બીજો એક રાજા છે, સોરી સુલતાન જે છે જે મહેમૂદ શાહ બેગડો, જે 1459 લઈને 1511 સુધીમાં ગુજરાતની અંદર શાસન કર્યું. એણે પણ આવી રીતે ઘણા બધા જે શહેરો જે છે એને જીતી અને નામ બદલાવે છે. જેમ કે જૂનાગઢનું નામ એને મુસ્તફાબાદ કરી દીધું 1469-1569ની અંદર. દ્વારકાનું નામ મુસ્તફાનગર. જો યાદ રાખજો મિત્રો, મુસ્તફાનગર છે જૂનાગઢ, મુસ્તફાબાદ, દ્વારકા, મુસ્તફાનગર. અને ચાંપાનેર કિલ્લો જેને જીતો, જો આમે
બેગઢને જીતીને એને બેગડું તરીકે ઓળખવામાં આવે છે. એમાં જૂનાગઢ અને ચાપાને ચાપાનું નામ પડીને મોહમ્મદાબાદ કીધું અને દ્વારકાનું નામ મુસ્તફાનગર અને જૂનાગઢનું નામ મુસ્તફાબાદ. તો ત્રણેય નામ તમને ઇઝીલી યાદ રહી ગયા. હવે ચાપાનેના કિલ્લાનું નામ એને રાખી લીધું છે જહાપનાનગર. જો આ કોઈ પણ વાંધો નહીં કદાચ તમને પહેલી વખત યાદ ન રહે, આગળ પણ જો આને રિલેટેડ કોઈ પ્રશ્ન આવશે તો આપણે પાછો એને રિવાઇઝ કરશું. રિવાઇઝ જેટલી વખત રિવિઝન કરશું એટલી વખત તમને યાદ રહી જશે. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતનો સંપ્રદાયનો જોડકાને રિલેટેડ પ્રશ્ન છે કે જૈન સંપ્રદાયનું પવિત્ર ધામ ભદ્રેશ્વર, ભગવાન મલિનાથનું પવિત્ર પવિત્ર યાત્રા સ્થળ ભેણી અને પરમ પૂજ્ય સ્વામી દયાનંદજીનું જન્મભૂમિ ટંકારા, એ તો તમને મોસ્ટ ઓફ જે લોકો વાંચતા હશે એને ખ્યાલ હશે અને જિલ્લાની અંદર પણ આની વસ્તુની વાત કરવામાં આવશે. અને ચામુંડા માતાજીનું સુપ્રસિંહ મંદિર ચોટીલા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે. હવે ઉપરના જે બે મંદિરો છે આપણે એની વાત કરવાની છે. તો ચાલો જોઈએ. તો ઉપરના બે મંદિરોની વાત એ છે કે તીર્થંકર મલિનાથ, જે આપણે આગળ હમણાં જોયું કે જે જૈન સંપ્રદાયનું પવિત્ર સ્થળ તીર્થધામ ભદ્રેશ્વર અને મલિનાથનું પવિત્ર સ્થળ યાત્રા સ્થળ ભેણી. તો જે મલિનાથ જે છે જૈન ધર્મની અંદર 19મા તીર્થંકર છે, એનું પ્રતીક છે કળશ. અને એ અમદાવાદ જિલ્લાના દેત્રોજા ધામ તાલુકાની અંદર ભેણી ગામની અંદર આવેલા છે, જેને પદ્માવતી નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમને કોઈપણ એવો પ્રશ્ન હોય કે અમદાવાદ ન આવે અને મહેસાણા આવે, કેમ કે ઘણી બધી બુકોની અંદર મહેસાણા જિલ્લો આવેલું છે, પણ મોસ્ટ ઓફ તમે જોવા જાઓ તો તમે વિકિપીડિયાની અંદર કે કોઈપણ એક આ જે કોઈ પણ આ મંદિરની જે ટુરિઝમની વેબસાઇટ જે છે ત્યાં અમદાવાદ કહેલું છે. અહીંયા જે જિલ્લો છે ભૂલ ભૂલ છે આન્સર કેની અંદર, કેમ કે પણ તમે આનો આન્સર જો બી લખશો તો સાચો આવે છે, પણ મહેસાણા જિલ્લો ન આવે. કેમ કે મહેસાણા જિલ્લો ન આવે કેમ કે ત્યાં એનું જે એડ્રેસ જે છે, તમે આ મંદિરની વેબસાઇટ પર જશો ત્યાં એને અમદાવાદ જિલ્લો લખેલો છે અને ત્યાં તાલુકા એનો જે છે દેત્રોજા રામપુર છે. તો કદાચ કોઈની પાસે વધારે માહિતી હોય આને રિલેટેડ તો કોમેન્ટની અંદર તમે કોમેન્ટ કરજો, તમને તમારે વાંધો નહીં. કદાચ મારી ભૂલ હશે તો હું એને સ્વીકારી લઈશ અને પાછું એને સુધારી લઈશ તમારે. ત્યારબાદ બીજું જૈન મંદિર તરીકે છે ભદ્રેશ્વર, જે અજિતનાથનું મંદિર જે છે જે બીજા તીર્થંકર તરીકે ઓળખવામાં આવે છે અને એનું પ્રતીક જે છે એ હાથી છે. સ્થળ છે કચ્છ જિલ્લાના તાલુકો મુંદ્રા ગામ ભદ્રેશ્વર. તો હવે તમે ઇઝીલી આ બે જૈન મંદિરોના બે તીર્થંકો વિશેની પણ માહિતી તમને મળી ગઈ છે. તો થેન્ક યુ મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો નીચે પોઝિટિવ કે નેગેટિવ કોમેન્ટ્સ આપી પોઝિટિવ અને નેગેટિવ કોમેન્ટ આપજો. ત્યારબાદ સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક યુ.